إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، بارئ الخلائق الأجمعين، باعث الأنبياء والمرسلين، والصلاة والسلام على سيدنا ونبينا حبيب إله العالمين أبي القاسم محمد. على آله الطيبين الطاهرين المعصومين المظلومين الهداة المهديين واللان الدائم على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله عز وجل في كتابه الكريم، بسم الله الرحمن الرحيم، وقضى ربك ألا تعبدوا إلا إياه وبالوالدين إحسانا. ایک صلوات پڑھی آپ محمد و آل محمد. تمام تعریف ذات خدا اند متعال ماٹے جے عالمین نو رب چھے، تے جزا و سزا نو مالک چھے. جتلو پن خدا اند متعال نو شکر ادا کریے એટલો ઓછો છે. તેનો લોથ કરમ સલસલ આપણા શામિલે હાલ છે. કેમ ખુદા લાયક ઇબાદત છે કે જેણે ઇન્સાનને ઝૂરત જિંદગી અતા કરી છે. એક તરફ માહે શાબાનનો ઇખ્તિતામ છે, ઇખ્તિતામની તરફ આગળ વધી રહ્યો છે. બીજી તરફ માહે મુબારક રમઝાનની આમદ છે. માહે મુબારક રમઝાન અલ્લાહની ઇબાદત ઓ ઇતાઅતનો મહિનો છે. ખુદાથી કુરબત હાસિલ કરવાનો મહિનો છે. ખુદાથી રાઝો નિયાઝ કરવાનો મહિનો છે. ખુદાથી નઝદીક થવાનો મહિનો છે. કે જે ઇન્સાન આખા વર્ષ દરમિયાન ઘણા એવા કામો છે કે જેના કારણે તે ખુદાથી દૂર થઈ ગયો છે, તેના દિલો ઉપર ઘસારો આવી ગયો છે, આ મહિનો એક એવો મહિનો છે કે જેની અંદર ઇન્સાન પોતાને પાકો પાકીઝા કરે, પોતાના ગુનાહોની બક્ષિશ માટે ખુદા પાસે દુઆ કરે, જેટલો એ થઈ શકે તેટલો ખુદાથી નજદીકી હાસિલ કરે, ખુદાથી નજદીક થાય. બધા માટે કુરાન મજીદની જે આયતની તિલાવત કરી છે, ખુદાવંદ મુતાલ કુરાનની અંદર ઇરશાદ ફરમાવે છે, બિસ્મિલ્લાહ રહમાન રહીમ, વકઝા રબ્બુક. ખુદાવંદ મુતાલનો ચોક્કસપણે ફેસલો છે, હતમી ફેસલો છે કે માત્ર ને માત્ર ખુદાવંદ મુતાલની ઇબાદત કરવામાં આવે. ખુદાવંદ મુતાલે પોતાની તૌહીદનો ઇકરાર કર્યો છે, પોતાની ઇબાદતનો ઇઝહાર કર્યો છે કે માત્ર ખુદાથી ઇબાદત, માત્ર ને માત્ર ખુદાની ઇબાદત કરવામાં આવે. ફોરન તેની બાદ ખુદાવંદ મુતાલ ઇરશાદ ફરમાવે છે, વબિલ વાલદૈન એહસાના, કે વાલદૈનની સાથે નેકી કરવામાં આવે, વાલદૈનની સાથે હુસ્ન સુલૂક કરવામાં આવે. પછી આગળ ખુદાવંદ મુતાલ ઇરશાદ ફરમાવે છે, તે બંનેમાંથી એક અથવા બંને વૃદ્ધાવસ્થાએ પહોંચી જાય તો ખબરદાર ઉફ પણ ન કરતા, તેને તરછોડ પણ ન કરતા, અને તેની સાથે હંમેશા નેકીથી પેશ આવજો,
હંમેશા તેની સાથે સારું વર્તન કરતા રહેજો. ખુદાવંદ મુતાલ પોતાની તૌહીદનો ઇકરાર કરે છે, પોતાની તૌહીદની વાત કરી રહ્યો છે, પોતાની ઇબાદતની વાત કરી રહ્યો છે, ફોરન એના બાદ વાલેદૈનની વાત કરે છે, તો આના પરથી ખબર પડે છે કે ખુદાની નજદીક પણ વાલેદૈનનો અહતરામ કેટલો જરૂરી છે. ખુદા વાલેદૈન પોતાનું જે ઓલાદ પોતાના વાલેદૈનથી મોહબ્બત કરે છે તો તેનો અહતરામ શું છે, તેની અઝમત શું છે. બીજા બીજી ઘણી જગ્યા એવી છે કુરાનની અંદર કે જ્યાં ખુદાવંદ મુતાલે પોતાની તૌહીદનો ઇકરાર કર્યો છે, ફોરન વાલેદૈનનો ઇઝહાર કર્યો છે. ખુદાવંદ મુતાલે કહ્યું કે મારો શુક્ર અદા કરો, અને પછી ફોરન કહ્યું કે સાથે સાથે વાલેદૈનનો પણ શુક્ર અદા કરો. બેશક ઇન્સાન હક પણ રાખે છે, વાલેદૈન હક રાખે છે કે વાલેદૈનનો અહેસાન કરવામાં આવે, વાલેદૈનને શુક્ર અદા કરવામાં આવે. કે જ્યાં સુધી ઇન્સાન ખુદાવંદ ઇન્સાન પોતાના વાલેદૈનનો શુક્ર અદા નથી કરતો ત્યાં સુધી તે ઇન્સાન અલ્લાહ તેનાથી રાજી પણ નથી. આપણા આઠમા ઇમામ હઝરત ઇમામ અલી રઝા અલેહી સલામ હદીસની અંદર ઇરશાદ ફરમાવે છે, મન લમ યશકુરિલ મુનઈમ મિનલ મખલુકિન લમ યશકુરિલ્લાહ. જે શખ્સ ખુદાએ જે કઈ નેમત આપી છે તે નેમત માટે ખુદાવંદ મુતાલે એક વસીલો બનાવ્યો છે. અગર ઇન્સાન પાસે કોઈ નેમત પહોંચી છે ઇન્સાન સુધી તો નેમત એક વસીલા થકી પહોંચી છે. આઠમામાં ઇરશાદ ફરમાવે છે કે જે કોઈ નેમત ખુદાએ ઇન્સાનોને આપી છે અને તે નેમતોનો જે નેમતો પહોંચી છે એ વસીલો બનાવ્યો છે અને તે વસીલાનો શુક્ર અદા નથી કર્યો તો ગોયા તેને ખુદાનો પણ શુક્ર અદા નથી કર્યો. બેશક જિંદગી ખુદાએ આપી છે, દુનિયામાં ખુદાએ મોકલ્યા છે, પરંતુ તેના માટે વસીલો વાલેદૈનને બનાવ્યો છે, મા બાપને બનાવ્યો છે. મા બાપ થકી ઇન્સાન દુનિયાની અંદર આવ્યો છે. તો ઇમામ કહે છે કે ગોયા ખુદાનો શુક્ર અદા કરો છો દુનિયામાં આવવા માટેનો, તો જરૂરી છે કે જેના થકી તમે દુનિયામાં આવ્યા છો એ વાલેદૈનનો પણ શુક્ર અદા કરવામાં આવે. જ્યારે કયામતનો દિવસ હશે, પોતાના ઇન્સાનના અમાલ અને અમાલને જોવામાં આવશે, ત્યારે ખુદાવંદ મુતાલિક ગિરોહ એવો હશે કે જેના અમાલ સારા હશે, પરંતુ ખુદાવંદ મુતાલ પોતાના ફરિશ્તાઓને હુકમ દેશે કે આ ગિરોહને જહન્નમની તરફ લઈ જવામાં આવે. લોકો ખુદાથી સવાલ કરશે, ખુદાએ શા માટે અમારા, જ્યારે કે અમારા નામે અમાલ સારું છે, પરંતુ શા માટે તું અમને સજા દઈ રહ્યો છો, શા માટે તું અમને જહન્નમનો હુકમ આપી રહ્યો છો. આવાઝ ઇલાહી આવશે કે અમે તમને જે નેમતો આપી હતી એ નેમતોનો શુક્ર અદા નથી કર્યો તમે લોકોએ. લોકો કહેશે કે ખુદાયા અમે તારી નેમતોનો શુક્ર અદા કર્યો છે, તે જે નેમત તે અમને આપી છે એ નેમતોનો અમે તને શુક્ર અદા કર્યો છે. તો આવાઝ ઇલાહી આવશે, બેશક તમે અમારી નેમતોનો શુક્ર અદા કર્યો છે, પરંતુ જે નેમતો તમારી સુધી પહોંચી છે અને એના માટે જે વસીલો બનાવ્યો છે એ વસીલાનો તમે શુક્ર અદા નથી કર્યો. તે માટે એ વસીલાનો શુક્ર અદા ન કરવાના કારણે હું તમને એ માટે કહી રહ્યો છું. ઇન્સાન ખુદા ઇન્સાન માટે વાલેદૈનની અઝમત અહીંયાથી બયાન કરી રહ્યા છે. ખુદાવંદ મુતાલ પોતાની તૌહીદનો ઇકરાર કરે છે, સાથે સાથે ખુદાવંદ મુતાલ પોતાના ઇન્સાનના વાલેદૈનનો જિક્ર કરી રહ્યો છે કે ઇન્સાન માટે વાલેદૈનની અઝમત શું છે, મકામ શું છે. જે કોઈ ખુદાવંદ મુતાલની કહી રહી એહલે બૈત અલૈહિ સલાત વસલામની રિવાયતોમાં અને ઓલમાઓની કિતાબોમાં મળી આવે છે કે વાકયા જે લોકો વાલેદૈનની સાચા દિલથી ખિદમત કરે છે એહલે બૈત પણ તેનાથી રાજી છે. બીજા કહ્યું કે પોતાનો શુક્ર અદા કરવામાં આવે, સાથે સાથે વાલેદૈનનો શુક્ર અદા કરવામાં આવે, તો સાથે સાથે કહેવામાં આવ્યું છે વાલેદૈનની સાથે નેકી કરવામાં આવે, તેની સાથે સારા અલ્ફાઝમાં ગુફ્તગુ કરવામાં આવે, તેની સાથે અદબની સાથે બેસવામાં આવે, તેની સાથે અગર તમે કલામ કરો છો તો તમારા શાનાઓને ઝુકાવીને તેની સાથે કલામ કરો. બકોલ અમારા ઉસ્તાદ મોહતરમને કહેતા કે અગર તમે બહાર જાઓ છો તો તમારા વાલેદૈનની સાથે એવું સુલૂક હોવું જોઈએ કે ગેર લોકો પણ કહે કે હા, એવું લાગી રહ્યું છે કે આ તેની ઔલાદ છે અને આ તેના મા બાપ છે. ઇન્સાન પોતાના વાલેદૈનની સાથે એટલો હુસ્ન સુલૂક કરે, એવું વર્તન કરે ત્યારે ખબર પડે છે
ચોથા ઇમામના બારામાં મળી આવે છે કે જ્યારે ચોથા ઇમામ ગઝા તનાવુલ કરતા જમવા બેસતા તો કોઈ દિવસ પોતાના વાલિદૈનની સાથે જમવા ન બેસતા તો મામલન આપણે બધે હોય છે કે ઘરમાં વાલિદૈનની સાથે જમવા બેઠતા હોય છે બધા મોહબ્બત ઇઝહારમાં સાથે બેઠતા હોય છે પરંતુ ચોથા ઇમામ પોતાના વાલિદૈનની સાથે જમવા ન બેસતા લોકોએ સવાલ પૂછ્યું મૌલા શા માટે તમે તમારા વાલિદાની સાથે જમવા નથી બેઠતા તો ઇમામે જવાબ આપ્યો કે હું એટલા માટે હું મારી વાલિદાની સાથે જમવા નથી બેઠતો કે અગર જે સુફરા ઉપર કોઈ ગઝા પડી છે અને મારો ઈરાદો હોય કે હું એ ગઝા માટે હાથ લંબાવું અને પહેલેથી મારી માનો ઈરાદો હોય અને તે પોતાના હાથને લંબાવે અને મારા હાથ લંબાવવાના કારણે તેનો હાથ પાછો ચાલ્યો જાય આમની નજરોમાં આ રીતનું વાલિદૈનનો મરતબો છે પોતાની વાલિદૈનની સામે ઊંચા અવાજે વાત પણ નથી કરતા બલકે ઊંચા અવાજે બોલતા પણ નથી પોતાની આંખોને પણ ઝુકાવી નહીં એટલે ઇમામ પોતાના વાલિદૈનની સાથે ગુફ્તગુ કરે છે જ્યાં એટલો બધો હુકમ આપ્યો છે ખુદાવંદે મુતાલે મા બાપની સાથે નેકી કરવાનો મા બાપની સાથે ખુશીથી પેશ આવવાનો મા બાપને રાજી રાખવાનો કે જે આપણે રિવાયત સાંભળતા હોઈએ છીએ રસૂલલ્લાહની જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા માટે રસૂલલ્લાહે પોતાની દીકરી માટે જે રિવાયત ઇરશાદ ફરમાવી છે કે અલ્લાહ તેનાથી રાજી છે જેનાથી શહેઝાદી રાજી છે અલ્લાહ તેનાથી ગઝબનાક છે જેનાથી શહેઝાદી ગઝબનાક છે રસૂલલ્લાહે પોતાની દીકરી માટે પોતાની દીકરીની અઝમત બયાન કરતા હદીસ ફરમાવી છે કે અલ્લાહ તેનાથી રાજી જેનાથી ફાતિમા શહેઝાદી સલામુલ્લાહ અલૈહા રાજી અને અલ્લાહ તેનાથી નારાજ છે જેનાથી શહેઝાદી નારાજ છે ઐનન એવા હદીસના જુમલા રસૂલલ્લાહ વાલિદૈન માટે ફરમાવતા કહે છે રસૂલલ્લાહ ફરમાવે છે રિઝલ્લાહ મરિઝલ વાલિદૈન વસખતહુલ્લાહ મસખતિલ વાલિદૈન અલ્લાહ તેનાથી રાજી છે કે જેનાથી તેના વાલિદૈન રાજી છે અલ્લાહ તેનાથી ગઝબનાક છે જેનાથી તેના વાલિદૈન ગઝબનાક છે કે ઓલાદથી અલ્લાહ રાજી છે કે જેનાથી એના મા બાપ રાજી છે કે ઓલાદથી અલ્લાહ નારાજ છે જેનાથી પોતાના વાલિદૈન નારાજ છે આ અઝમત બયાન કરી છે ખુદાવંદ મુતાલે કે વાલિદૈન કયા મરતબા સુધી ન પહોંચી ગયા છે કે જા એ ઓલાદથી વાલિદૈન રાજી તો અલ્લાહ પણ રાજી અગર અલ્લાહ રાજી તો રસૂલલ્લાહ રાજી અલ્લાહ રાજી તો અમીરુલ મોમિનીન રાજી અગર અલ્લાહ રાજી તો ઇમામ હુસૈન રાજી અગર અલ્લાહ રાજી તો જમાનાના ઇમામ રાજી અને જેનાથી એના વાલિદૈન નારાજ તેનાથી અલ્લાહ પણ નારાજ અહલે બૈત પણ નારાજ અને જ્યારે અહલે બૈત પોતાના ઈવા ઈ શખ્સથી રાજી થાય છે તો ખુદ અહલે બૈત અલૈહિ સલાતુ વસલામ તેના સલામનો જવાબ આપે છે કરબલાનો આ વાક્યો છે કે કરબલાથી જૂના સમય પહેલાનો વાક્યો છે કરબલાથી થોડા અંતરે દૂરે એક જવાનનું ઘર હતું અને તેના બે બુઢા મા બાપ હતા કે જે વૃદ્ધાવસ્થાએ પહોંચી ગયા હતા ચાલી નહોતા શકતા અને એ જવાન એનો એક દીકરો હતો અને તેના દીકરા પાસે એક જવા સવારીનું જાનવર હતું એ નક્કી કરેલું હતું કે દર શબે જુમાના એક મારી પાસે એક સવારીનું જાનવર છે તો દર શબે જુમા મારા વાલિદૈનમાંથી એકને હું ઇમામ હુસૈનની ઝિયારત માટે લઈ જઈશ દર શબે જુમા આવતો તે એક વખત પોતાના વાલિદને લઈ જતો એક શબે જુમાના પોતાના વાલિદાને લઈ જતો હતો પરંતુ એક શબે જુમા આવ્યો કે જ્યારે વાલિદનો વારો હતો વાલિદા કહેવા લાગી કે મારે પણ ઇમામ હુસૈનની ઝિયારત માટે જવું છે દીકરો કહે છે વાલિદા આ વખતે વાલિદનો વારો છે વાલિદને ઝિયારત માટે લઈ જવાનો છે વાલિદા ઇઝહાર મોહબ્બત કરે છે અને કહે છે કે મારે જવું છે કહેવા લાગે છે દીકરો કે વાલિદા હું તમને આવતા શબે જુમાના લઈ જઈશ વાલિદા કહેવા લાગે છે કે અગર આવતા શબે જુમા સુધી હું જિંદા ન રહી તો અને એવી રીતના ઇઝહાર કરે છે અને એ પોતાના વાલિદની ખિદમતમાં આવે છે જ્યારે વાલિદની ખિદમતમાં આવે છે તો કહે છે કે વાલિદા આ રીતનો ઇઝહાર કરી રહ્યા છે તો
હું ચાહું છું કે તમે અહીંયા રોકાઈ જાઓ અને આવતા વખતે તમને લઈ જઈશ. વાલિદ પણ ઇઝહાર મોહબ્બત કરે છે કે અગર હું પણ આવતા શબે જુમા સુધી જિંદા ન રહ્યો તો હું પણ ઝિયારતથી મહેરૂમ રહી જઈશ. જવાન તે જવાન પાસે સવારીનું માત્ર એક જાનવર છે, યા વાલદાને લઈ જઈ શકે યા વાલિદને લઈ જઈ શકે. પોતે ચાલીને જતો હતો, પરંતુ જ્યારે બંનેનો ઇઝહાર મોહબ્બત હતો અને બંનેની માયુસીને બરદાશ્ત ન કરી શકી તેના માટે તેને ફેસલો કર્યો એકને સવારીના જાનવર પર બેસાડે અને એકને પોતાની પુશ્ત ઉપર લઈ જાય. પોતાની વાલિદાને સવારીના જાનવર ઉપર બેસાડે છે અને પોતાના વાલિદને પોતાની પુશ્ત ઉપર રાખીને તે ચાલીને લઈ જાય છે. બહેરહાલ ચોમાસાનો માહોલ હતો, રસ્તો ખરાબ હતો, મુસીબત હતી, સખ્તીઓ હતી, અને સખ્તીઓને તે કરીને તે પોતા ઇમામ હુસૈનના હરમ પાસે પહોંચે છે. હરમના ખુદ્દામથી કહે છે કે આ મારા વાલિદૈન છે, આ વાલિદૈનને ઝિયારત માટે અંદર લઈ જાઓ. ત્યારે હરમના વાલિદૈન હરમના ખુદ્દામ તેના વાલિદૈનને ઝિયારત માટે લઈ જાય છે. તે પોતે ખૂબ જ થાકી ગયો હોય છે, તેના કારણે તે હરમની બહાર બેસી જાય છે અને હરમની બહાર બેસીને સલામ આપે છે, અસલામુ અલૈક યા અબા અબ્દુલ્લાહ હુસૈન. આવાઝ જવાબ આવાઝ સલામ આવે છે, વાલૈક સલામ ફુલાન ઇબને ફુલાન. જ્યારે આ જવાબ સાંભળ્યો તો લોકો જે હરમની અંદર હતા એ હરમની અંદર કહેવા લાગ્યા કે સલામનો જવાબ કોના માટે આવ્યો છે, આ કોણ શખ્સ છે કે જેના માટે ઇમામ સલામનો જવાબ આપી રહ્યા છે. લોકો તલાશ કરતા કરતા પહોંચી ગયા એ શખ્સ પાસે, પૂછ્યું કે તેવું શું કામ કર્યું છે કે જેના કારણે તને આ ઇમામ સલામનો જવાબ આપી રહ્યા છે તારું નામ લઈને. કહે છે કે મેં દુનિયાની અંદર કોઈ એવું ખાસ અમાલ તો અંજામ નથી આપ્યો, એવું નેકીનું કામ તો નથી કર્યું કે જેના કારણે મને સલામનો જવાબ મળે, પરંતુ હા શાયદ આજનો જે બનાવ બન્યો મારી સાથે એના કારણે શાયદ ખુદ ઇમામ હુસૈન મારાથી રાજી થયા છે. અને તે પોતાનો આખો વાક્યો બયાન કરે છે કે આ અઝમત છે વાલદૈનની ખિદમત કરવાની. અગર ઇન્સાન દુનિયાની અંદર છે અને પોતાના વાલદૈનની ખિદમત કરે છે તો ખુદાવંદ મુતાલ તેનાથી રાજી થાય છે અને તેને દુનિયામાં પણ કામયાબી અતા કરે છે અને આખિરતમાં પણ કામયાબી અતા કરે છે. કે જે જેહાદ ઇસ્લામની રાહમાં જેહાદ કરવો, દુશ્મનની સામે ઇસ્લામની રાહમાં જેહાદ કરવો, લડાઈ કરવી, તેના કરતાં પણ અફઝલ છે કે મા બાપની ખિદમત કરવામાં આવે. એક શખ્સ આવે છે રસૂલલ્લાહની ખિદમતમાં અને આવીને કહે છે, યા રસૂલલ્લાહ હું ચાહું છું કે જેહાદ માટે જાઉં. રસૂલલ્લાહ કહે છે, બેશક ઇસ્લામની રાહમાં જેહાદ કરવું અફઝલીન કાર્ય છે, સારામાં સારું કાર્ય છે. અગર જો તે જેહાદમાં તમે કત્લ થઈ ગયા તો શહીદનો દરજ્જો અતા થાય છે તમને, અને અગર જો પાછા આવી ગયા તો અલ્લાહ તમારા ગુનાહોને માફ કરી દેશે ઇન્શાઅલ્લાહ. રસૂલલ્લાહ એટલો જેહાદના બારામાં બયાન કરી રહ્યા છે. આગળથી જવાન કહે છે, યા રસૂલલ્લાહ પરંતુ મારા મા બાપ બૂઢા થઈ ગયા છે અને મારા મા બાપનો ઇઝહાર છે, મારા મા બાપ કહી રહ્યા છે કે હું જેહાદમાં ન જાઉં અને તેની ખિદમત કરું. રસૂલલ્લાહના અલ્ફાઝ બદલાય છે અને કહે છે કે મા બાપની ખિદમત કરવી 70 જેહાદ કરવા કરતાં પણ અફઝલ છે. અગર જેહાદે ઐની ન વાજિબ ન હોય તો કેટલી અફઝલિયત બયાન કરી છે ખુદાવંદ મુતાલે રસૂલલ્લાહે વાલદૈનની. કે અગર વાલદૈન દુનિયાથી રુખસત થઈ જાય છે તો મૂસા જેવા નબીને પણ ખુદાવંદ મુતાલ કહે છે, એ મૂસા હવે તું સંભાળીને ચાલજે. હઝરત મૂસા છે, કલીમુલ્લાહ છે, અલ્લાહથી કલામ કરવા વાળા શખ્સ છે, નબી છે, સાહિબ કિતાબ છે, પરંતુ કહી રહ્યા છે, ખુદાયા શું થઈ ગયું, હું તો તારી રહેમતમાં છું, રહેમતના સાયામાં છું અને તું મને કહી રહ્યો છો સંભાળીને. આવાજ ઇલાહી આવે, એ મૂસા બેશક તમે મારા રહેમતના સાયામાં છો, પરંતુ તમારા માટે દુઆ કરવા વાળી તમારી માં હવે દુનિયાથી રુખસત થઈ ગઈ છે. હઝરત મૂસાની વાત આવી ગઈ તો સાથે સાથે જિક્ર કરતો ચાલુ કે અગર ખુદાવંદ મુતાલની રાહમાં, અહલે બૈતની રાહમાં અગર ખર્ચ કરવામાં આવે છે તો વાકેયાની ઇન્સાનનું મકામ શું મકામ છે. દુનિયામાં પણ કામયાબ છે અને આખિરતમાં પણ કામયાબ છે. હઝરત મૂસા છે, ખુદાવંદ મુતાલની સાથે ગુફ્તગુ કરી રહ્યા હતા. ખુદાવંદ મુતાલ કહે છે, એ મૂસા, મેં ઉમ્મતે મુહમ્મદીને તમામ ઉમ્મતો પર ફઝીલત આપી છે,
حضرت موسیٰ پوچھے چھے پروردگار شاہ ماتے تے حضرت امت محمدی نے تمام امتوں پر فضیلت آپی چھے خدا اندے مطال کہے چھے دس بابت ہوئی چھے کہ جینا کارنے میں امت محمدی نے تمام امتوں پر فضیلت آپی چھے حضرت موسیٰ پوچھے چھے خدا اے دس وستو کہے چھے تو ہم نے جناو کی کارن کہ ہوں پڑا ہماری قوم نے کہو ہماری امت نے کہو تے پڑا عمل کرے خدا اندے مطال گناوانو شروع کرے چھے یہاں سوچی کہ دسمی وستو ہی پہنچے گیا دسمی خصوصیات پہنچے گیا انہیں دسمی خصوصیات ہی ہتی کہ میں امت محمدی نے آشورہ جیوی نعمت عطا کری چھے حضرت موسیٰ جارے آشورہ نو نام سامبڑیو تو پوچھیو کہ آشورہ تھی شو مراد چھے خدا اندے مطال خدا کہے چھے آشورہ ای دیوس چھے کہ رسول اللہ نا نواسا نے کربلانی میدان ما قتل کری دیوا ما ہوشے جارے کتے حق اوپر ہشے انہیں پچھی خدا خود فرماوے چھے حضرت موسیٰ نے کہ اے موسیٰ اگر کوئی شخص خدا نی رحمہ امام حسین نی رحمہ پوتا نی زندگی ما ایک درہم پن خرچ کرے چھے تو ہوں خدا تینے مروا پہلا تینے زندگی ماں 70 درہم عطا کری دو چھو 70 گنو عطا کری دو چھو کہ اگر کوئی شخص امام حسین علیہ السلام نی آزاداری ماتے خرچ کرے چھے واقعا تو دنیا ماں پن کامیاب چھے انہیں آخرت ماں پن کامیاب چھے انہیں جے وستو ماتے خرچ کروا ماں آویو چھے انہیں وستو جیاسو دی موجود رہے چھے انہیں لوگو تینا تی فائدو حاصل کرتا رہے چھے کہ آسو دی تینو ثواب تے مرہوم نے پہنچتو رہے چھے تے شخص نے پہنچتو رہے چھے کہ جارے ایک عالم دین پوتا نی کتاب لکھے چھے انہیں کتاب لکھے اپچھے اگر دنیا تی رخصت تھائی جائے چھے پوتا انہوں دیکھرو خواب ماں جوئے چھے قیامت انہوں دیوز چھے سجاو زدان محشر بدلو چھے بدان فیصلو سنبھڑاوائی گیو چھے انہوں جوئے چھے کہ تینا والد نو مقام جنت نی اندر چھے پوتا نا والد نے پوچھے چھے شاہ ماتا تمہارو مقام ہیا چھے کہے چھے کہ ایک کارن ہے کہ میں دنیا نی اندر ایک کتاب لکھی ہتی انہیں لوگوں تے کتاب تھی فائدہ اٹھاوتا رہی آتا کہ جینا کارن ہے تینوں ثواب میں آج سودی مرتو رہے چھے تو گویا سمجھ ماں آوے چھے کہ جے کوئی امام حسین علیہ السلام ماتے دنیا ماں کا ایک خرچ کرے چھے پوتا فول نہیں تو اپنے گجراتی نے اندر کہے چھے کہ فول نہیں پرنتو فول نہیں پاکڑی برابر پر اگر خرچ کرے چھے انہیں تے وستو جے سودی باقی رہے چھے خدا اندے متعال تینے اجر مقام آپ تو رہے چھے کیا مقام خدا اندے متعال بیان کریو چھے امام حسین نو پن والدین نی عظمت بیان کری چھے آخری واقعہ انہیں ربط مسائب کہ اگر ماں باپ بڑھا تھے گیا چھے چھتا پر دینی سامنے تمہیں اوف پن نہ کرو چھتا امام ارشاد فرماوے چھے کہ اگر اوف کرتا اگر نیچو شبد ہوت تو خداوند مطال تینو استعمال کرے اور تو اوف کرتا نیچو شبد نہ تھی خبر پڑے چھے کہ اوف پن والے دینی سامنے کروانی منائے کروان آوی چھے حضرت موسیٰ نو زمانو چھے حضرت موسیٰ خداوند مطال ساتھ گفتگو کرے چھے انہیں گفتگو کرتا کرتا پوچھے چھے کہ خدایا جنت میں مارو پاڑوسی کون چھے حضرت موسیٰ چھے نبی چھے صاحب کتاب چھے سوال پوچھے چھے خدایا جنت میں مارو پاڑوسی کون چھے پرنتو جب صاحب کتاب سوال پوچھے رہی ہو چھے تو خدا پن خدا ہی چھے جواب آپے رہی ہو چھے اے موسیٰ فلانی جگہ جے قصاب رہے چھے قصاب ای تارو جنت میں پاڑوسی چھے صاحب نو نام سامبڑیو حضرت موسیٰ چالیا جائے چھے تلاش کرتا کرتا تینے دکان پر پہنچی جائے چھے کہ وہ تو شو کاریہ کرے چھے کہ جینا کارن ہے خدا ہے تینے جنت میں مارو پاڑوسی بناوی دی دو واقعاً ماں باپ اولاد ماتے دعا کرے چھے تو یہ اولاد نا حق ماں تینے دعا قبول تھائی چھے جہاں دعا پن قبول تھائی چھے تو بد دعا پن ساتھ ساتھ قبول تھائی چھے حضرت موسیٰ پہنچی گیا نے جویو کہ قصاب آوے چھے دکان کھولے چھے گوشت نے کاپے چھے فروخت کرے چھے تمہیں تھائے چھے گھرے چالیو جائے چھے فری وقت آوے چھے حضرت موسیٰ تو جووے چھے کہ تے دیوز درمیان تو یہ کوئی کام نہیں کری رہی ہو کہ جینا کارن ہی جنت میں مارو پاڑوسی بنی شکے حضرت موسیٰ تینا گھرے جائے چھے کہے چھے مہمان آویا چھے حضرت یہ شخص قصاب سے ہی مہمان نے قبول کرے چھے حضرت یہ قصاب نہ تھی جانتو کہ موسیٰ چھے حضرت موسیٰ مہمان نے قبول کرے چھے حضرت موسیٰ تینا کرے چھے انہیں جوئے چھے کہ قصاب
ના ઘર ઉપર એક ના જે છત છે એ છત ઉપર એક ટોકરી જેવું બાંધેલું છે તે પોતાને જમ પોતાના હાથે જમવાનું બનાવે છે જ્યારે જમવાનું બની જાય છે પછી ટોકરીને તે નીચે ઉતારે છે તે ટોકરીને તે નીચે ઉતારે છે અને જોવે છે કે તો હઝરત મૂસા જોવે છે કે ટોકરીની અંદર એક બૂઢી ઔરત છે જે ચાલવાથી માધુર છે એકદમ સુકાઈ ગયેલું છે જિસ્મ છે અને જોવે છે કે આ કોણ છે જોવે છે હઝરત મૂસા કે એ શખ્સ એ ઔરતને સાફ કરે છે એ ઔરતને પોતાના હાથેથી જમાડે છે એ ઔરતનો ચહેરો સાફ કરે છે અરે એ ઔરતનો ચહેરો સાફ કરતા હતા તો એ ઔરત પોતાના લબ હિલાવી રહી હતી અને કંઈક કહી રહી હતી પરંતુ હઝરત મૂસાને નથી ખબર પડતી કે શું કહી રહ્યા છે ત્યારે ફરી વખત એને ઉપર બાંધી દે છે ઉપર મૂકી દે છે તો હઝરત મૂસા સવાલ કરે છે કસાબથી કે આ શખ્સ કોણ છે આ ઔરત કોણ છે તો હઝરત મૂસા કહે કસાબ કહે છે આ મારી માં છે મારા વાલેદનો ઇંતકાલ થઈ ગયો છે મારી માં છે બુઢા અવસ્થા વૃદ્ધા અવસ્થાએ પહોંચી ગઈ છે તે પોતાના હાથેથી કોઈ કામ નથી કરી શકતા તે ચાલવાથી માજૂર છે મારી પાસે એટલી દોલત નથી કે હું મારા ઘરે કોઈને રાખી શકું કે તે તેની સાર સંભાળ કરી શકે અને હું તેને નીચે પણ નથી રાખી શકતો કે અગર જો નીચે રાખો તો શાયદ કોઈ જાનવર આવીને તેને અઝિયત કરી શકે તે ચાલવાથી માજૂર છે એટલા માટે હઝરત મૂસા સવાલ પૂછે છે કે મેં જોયું કે જ્યારે તું એનું મોઢું સાફ કરાવી રહ્યો હતો તે કંઈક કહી રહી હતી શું કહી રહી હતી કહે છે કે મારી માની આ આદત છે કે જ્યારે હું તેની સાર સંભાળ કરું તેને મારા હાથોથી ખવરાવું અને તેનો ચહેરો સાફ કરું તો તે દુઆ દે છે ખુદા પાસે દુઆ કરે છે ખુદાયા મારા દીકરાને તું જન્નતમાં હઝરત મૂસાનો પાડોશી બનાવજે એટલું સાંભળવું હતું હઝરત મૂસા કહે છે ખુશનસીબ છો તમે ખુદાએ તારી માની તારા હકમાં દુઆને કબૂલ કરી અને હું જ તે હઝરત મૂસા છું અને ખુદાએ તને મારો જન્નતમાં પાડોશી બનાવ્યો છે આ અઝમત વાલદૈનની બયાન કરી છે કે વાલદૈનની ઇન્સાન દુનિયાની અંદર ખિદમત કરે એનો અજર મકામ દુનિયાની અંદર છે સવાલ થાય કે વાલદૈન અગર દુનિયાથી રુખસત થઈ ગયા છે તો શું અગર વાલદૈન દુનિયાથી રુખસત થઈ ગયા છે તો ગાલિબ કુલ્લે ગાલિબ હઝરત મૌલાના અમીરુલ મુઅમિનીન અલયહી સલામ ઇરશાદ ફરમાવે છે કે અગર તમારા મા બાપ તમારા મરહુમીન તમારા ખાનદાન વાળા દુનિયાથી રુખસત થઈ ગયા છે તો તેની કબરોની ઝિયારત માટે જાઓ તમારું તેની કબરોની ઝિયારત માટે જવું તે મુર્દા માટે ખુશીની વાત છે અને આટલું જ નહીં પછી ઇમામ ફરમાવે છે કે અગર તમે તેની પાસે જાઓ છો તેની કબરની ઝિયારત કરો છો તો તેના માટે દુઆ કરો ખુદાવંદ મુતાલની બારગાહમાં અને તેની માટે દુઆ કર્યા પછી તમે તમારા માટે દુઆ કરો ખુદાવંદ મુતાલ ઇન્શાઅલ્લાહ તમારી દુઆઓને કબૂલ કરશે અગર દુનિયાથી રુખસત થઈ ગયા છે તો પણ ખુદાવંદ મુતાલ કહી રહ્યા ઇમામ અલ કહી રહ્યા છે અમે તેને દુઆઓને કબૂલ કરીશું આ કેયાના વાલદૈનની અઝમત છે આ મકામ છે કે આ વાલદૈન અઝમત સુધી પહોંચેલા છે એક ઇન્સાન માટે ઔલાદ માટે જરૂરી છે કે તે પોતાની વાલદૈનની ખિદમત કરતા રહે જ્યારે ખિદમત કરતા રહે છે તો દીકરાને બરદાશ્ત નથી કે તેની સામે તેના વાલિદનો ઇંતકાલ થઈ જાય પરંતુ શું કહેવું એ કરબલાના એ લોકોનું કે જ્યાં બાપની આગળ દીકરાઓ આવીને કહી રહ્યા છે બાબા અમને મેદાનમાં જવાની ઇજાજત આપી દો ત્રીજા આવીને કહી રહ્યા છે કે ચચા જાન અમને મેદાનમાં જવાની ઇજાજત આપી દો ભણિયાઓ આવીને કહી રહ્યા છે મામુજાન અમને મેદાનમાં જવાની ઇજાજત આપી દો અજ રોકું મદલ્લા પોતાનો બરાબરનો ભાઈ આવીને કહી રહ્યો છે એ મોલા એ મારા આકા મને મેદાનમાં જવાની ઇજાજત આપી દો એક પછી એક રોજે આશૂર નમુદાર થાય છે એક પછી એક અસહાબ પોતાના મોલા પાસેથી ઇજાજત લઈને મેદાનમાં જાય છે
અને એક પછી એક નો લાશો ઇમામ ઉઠાવીને લાવે છે. પરંતુ એ સમય પણ આવી ગયું કે જ્યારે અસહાબ પણ ન રહ્યા, પોતાને ઓલાદ પણ ન રહી. હવે સમય આવ્યો કે ઇમામ ખુદ આખરી રુખસતી માટે આવે છે. જ્યારે આખરી રુખસતી માટે આવે છે, જનાબે ઝૈનબ પાસે આવે છે, જનાબે ઝૈનબ થી રુખસત થાય છે, પોતાના દીકરા પોતાના દીકરાની પાસે આવે છે, ચોથા ઇમામ ની પાસે આવે છે. તો ઇમામે હુસૈન પોતાની ઇમામતના આસાર ઇમામતને હવાલે કરે છે, ચોથા ઇમામને હવાલે કરે છે, પોતાની દીકરી સકીનાથી રુખસત થાય છે, મેદાનની અંદર જાય છે, શુજાતની મેદાન શુજાતની જંગ કરે છે. પરંતુ આવાજ આવે છે, ઇમામે ની તલવારને નિયામમાં રાખી ભાગેલી ફોજ ફરી વખત આવવાનું શરૂ કર્યું. કોઈ ઇમામ પર તલવારથી હમલો કરવાનું શરૂ કર્યું, કોઈ નેજાથી હમલો કરવાનું શરૂ કર્યું. અરે જેની પાસે નથી તે કરબલાની ગરમ ખાક ને ઉઠાવીને મોલા પર હમલો કરી રહ્યા છે. એટલામાં આવાજ બુલંદ થાય છે, અલા કોતેલ હુસૈન બે કરબલા, અલા ગોબે હલ હુસૈન બે કરબલા. વાહ ના, વાહ ગુરબતા, વાહ મુસીબતા. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહી રાજીઉન. તમ બે કસાહી વ અમારી ઇબાદત ને તારી બારગાહમાં કબૂલ કર. પરવરદિગાર મરહૂમીન ના ગુનાહ ને કબીરા ને સગીરા ને માફ કરી દે. પરવરદિગાર મરહૂમ ના સફર ને આસાન કરી દે. પરવરદિગાર બાનિયાને મજલિસના મરહૂમીન, હાજરીનના મરહૂમીન તથા જેને ઈસાલે સવાબની મજલિસ છે, પરવરદિગાર તેના તમામના ગુનાહ અને કબીરાને સગીરાને માફ કરી દે. પરવરદિગાર જે રીતે તું ચાહે છો, તારો રસૂલ ચાહે છે, તારી હુજ્જતો ચાહે છે, તે રીતે અમને જિંદગી બસર કરવાની તૌફીક અતા કર. પરવરદિગાર દુશ્મનાને ઇસ્લામને નીસ્તો નાબૂદ કરી દે. પરવરદિગાર ઇસ્લામને સરબુલંદી અતા કર. પરવરદિગાર જે લોકો દુશ્મનાને ઇસ્લામ છે, જે લોકો કોઈ પણ રીતે ઇસ્લામને નુકસાન પહોંચાડી રહ્યા છે, પરવરદિગાર તમામને નીસ્તો નાબૂદ કરી દે. પરવરદિગાર વારિસે હુસૈન ફરઝંદે ઝહરા ઇમામે ઝમાનાના ઝહૂરમાં જલ્દી કર. તેના ગુલામોમાં અમારો શુમાર કર.